ને નૈષત દેસાઈએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નૈષત દેસાઈ ગાંધી વેશભૂષા ધારણ કરી અને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓ ગાંધીજીનો વેશ ધારણ કરીને ફરી રહ્યા છે. જ્યારથી તેમણે ઉમેદવારી ભરી છે, નામાંકન પત્ર ભર્યું છે, નામાંકન પત્ર ભરવા માટે પણ તેઓ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી અને પહોંચ્યા હતા અને હવે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ તેઓ પહોંચ્યા હતા. જ્યારે ભૂતકાળની અંદર તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારો પ્રચાર કેમ ઢીલો દેખાય છે, નબળો દેખાય છે, અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફથી આરોપ લગાવવામાં આવ્યા કે કોંગ્રેસ ક્યાંય છે નહીં. તેમણે કહ્યું હતું કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે ચોર ચોરથી પ્રચાર કરી શકીએ, પણ અમે સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કર્યો છે અને લોકો સુધી, ઘર ઘર સુધી, જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે જ એમણે લોકોને અપીલ પણ ભૂતકાળની અંદર કરી હતી જ્યારે ઉમેદવારી ભરી હતી એ પછી, કે અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, લોકો મદદ કરે, અમને દાન આપે અને અમે લોકોના પૈસે ચૂંટણી લડવા માંગીએ. અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન. અને આપ આગળ વિચારો એ પહેલાં હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે 14 અને 19માં. પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે. આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ